નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ આ પીડીએફ જે મોકલી છે તેવા રજનીભાઈ જે ભાવનગરથી બિલોંગ કરે છે તેવા ઉમરાળિયા રજનીભાઈને ક્રેડિટ આપી અને આગળ વાત કરીએ તો કમ્પ્યુટરમાં ટૂંકા પ્રશ્ન એટલે કે એક બે વાક્યમાં કેવા પૂછાય સર આવો પ્રશ્ન હોય તો જરૂરથી આ વિડીયો જોજો તેમને સરસ મજાનો એક્સપ્લેન કરીને અહીંયા આપણી પાસે પીડીએફ મોકલેલી છે તમારી પાસે પણ આવું કંઈ કન્ટેન્ટ હોય તો તમારું જે લખાણ હોય તે મોકલી અને તમને ક્રેડિટ આપી અને આ રીતે આપણે એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરીશું તો ટૂંકા પ્રશ્નમાં કમ્પ્યુટરને લગતા ચાલો ઝડપથી જોઈ લઈએ પ્રશ્ન એક યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનો વિકાસ ક્યાં કરવામાં આવ્યો તો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનો વિકાસ ઓગણીસો ઓગણસિત્તેરમાં એટી એન ટી એટલે કે જે બેલ રેબોરેટરી છે તેમાં કરવામાં આવ્યો ઉબન ટુ વિન્ડોના વિવિધ ઘટકોના નામ તો આપણને ખ્યાલ છે ઉબન ટુ એ વિન્ડોઝ છે એ નવું વર્ઝન છે તો ઉબન ટુ વિન્ડો ટાઇટલ બાર મેનુ બાર ટૂલ બાર હોરિજન્ટલ તથા વર્ટિકલ બાર સ્ટેટસ બાર જેવા વિવિધ ઘટકો ધરાવે છે શબ્દ પ્રક્રિયક એટલે શું તો શબ્દ પ્રક્રિયક એ કોઈપણ જાતના છાપવા યોગ્ય સાહિત્યને તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતું ઉપયોજન એટલે કે એપ્લિકેશન સોફ્ટવેર છે માઇક્રોસોફ્ટ ઓફિસના શબ્દ પ્રક્રિયકનું નામ લખો એમએસ વર્લ્ડ એ માઇક્રોસોફ્ટ ઓફિસનું શબ્દ પ્રક્રિયક છે હેડર એટલે શું હેડર એટલે દસ્તાવેજના દરેક પાના ઉપર ભાગ ઉપર છપાય તેવું લખાણ હેડર દસ્તાવેજના ટોચના હાસ્યમાં છપાય છે ફૂટનોટ કોને કહે છે તો લખાણમાં કોઈપણ ચાવીરૂપ શબ્દ માટે વધારાની ટિપ્પણી કે જેને જે તે પાનાના છેક નીચેના ભાગે છાપવામાં આવે તેને ફૂટનોટ કહેવામાં આવે છે ઓપન ઓફિસ ડોટ ઓઆરજીના રજૂઆતની તૈયારી માટે મદદરૂપ થતાં પ્રોગ્રામનું નામ શું છે તો ઓપન ઓફિસ ડોટ ઓઆરજીના રજૂઆતની તૈયારી માટે મદદરૂપ થતા પ્રોગ્રામનું નામ ઇમ્પ્રેસ એટલે કે આઈ એમ પી આર ઇ ડબલ એસ છે કાર્ય વિભાગ કોને કહે છે તો ઇમ્પ્રેસની જે મુખ્ય વિન્ડોઝના ત્રીજા અને સ્ક્રીનના વચ્ચેના મુખ્ય ભાગને કાર્ય વિભાગ એટલે કે વર્ક સ્પેસ કહે છે જેમાં આખી સ્લાઇડ દર્શાવાય છે નેટવર્ક કોને કહે છે તો માહિતી અને સંસાધનો જે આદાન પ્રદાન માટે એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યુટરના સમૂહને નેટવર્ક કહે છે વોર્મની વ્યાખ્યા આપો તો વોર્મ નુકસાનકારક સોફ્ટવેર ધરાવતો સ્વતંત્ર પ્રોગ્રામ છે જે સામાન્યત રોગગ્રસ્ત કોમ્પ્યુટર સાથે જોડાયેલ નેટવર્કના તમામ કોમ્પ્યુટરમાં પોતાનો ફેલાવો કરે છે હવે મોટા પ્રશ્નમાં રેમ અને રોમ તો સરસ મજાનું મેં રેમ અને રોમના જે પ્રકારો છે એના વિશે ટૂંકનો જ પૂછાય છે તો તમે ખાલી એક્સપ્લેન કરેલું છે તમે જોઈ શકો છો મેં સરસ મજાનો વિડીયો જે આરતીબેને આના પહેલાં મોકલેલું હતું કન્ટેન એમાંથી મેં બનાવી દીધો છે એટલે આપણે સમય લેતા નથી પણ તમે ખાલી ઝડપથી જોઈ લો કે તમને પ્રશ્ન પૂછાય તો કઈ રીતે લખવાનું પ્રસ્તાવના લખી થોડી જગ્યા છોડી પછી સંકલ્પના લખીને બે ત્રણ લીટી છોડી અને છૂટા છૂટા જો એક એક પોઈન્ટ છે રેન્ડમ એક્સેસ મેમરી રેમ એટલે બરાબર છે તો એના જે કંઈ પોઈન્ટ છે આપણે તફાવત સ્વરૂપે આ સરસ મજાનો એક્સપ્લેન કરેલો છે પ્રશ્ન અને અહીંયા જે લખવાની રીત છે એ જોવા માટે હું તમને કહું છું કે તમે જોઈ લો કઈ રીતે લખાય પોઈન્ટ વાઈઝ પ્રેઝન્ટેશન જેમાં ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને અહીંયા જે રજનીભાઈ રજૂ કરેલું છે તેમાં જોવા મળે છે તો તમે જોઈ શકો છો કઈ રીતે એમને રજૂઆત કરેલી છે અને પરીક્ષામાં પણ તમે આ રીતે લખજો તો સો ટકા તમને ફાયદો થશે હવે કમ્પ્યુટરની લાક્ષણિકતા તો આનો વિડીયો પણ મેં છે તે બનાવેલો છે અને કદાચ એવું હશે તો હું છેલ્લે એન્ડ સ્ક્રીનમાં વિડીયો પૂરો થાય ત્યારે તમને મળી જશે તો એ પણ તમે જોઈ શકો છો પ્રસ્તાવના લખેલું છે કાળી પેનનો ઉપયોગ કરી શકાય હાઇલાઇટ કરી શકાય પેન્સિલથી અંડરલાઈન કરીને પેરેગ્રાફ પાડી પછી લાક્ષણિકતાઓ છે તો આ રીતે અલગ અલગ તમે જોઈ શકો છો બરાબર છે તો અલગ અલગ પહેલાં લાક્ષણિકતા અને પછી એક્સપ્લેન કરવાનું સ્વયં સંચાલિત ચોકસાઈ લાંબા સમય સુધી ડેટાનો સંગ્રહ યાંત્રિક અને પુનરાવર્તિત કાર્ય કરવાની ક્ષમતા તો આ જે લખવાની જે રીત છે તે ખરેખર કોઈ પણ પ્રશ્ન હોય તો તમારું પ્રેઝન્ટેશન છે ને એ બહુ મહત્ત્વનું પરીક્ષામાં ભાગ ભજવતું હોય છે તો જય શ્રી કૃષ્ણ હજુ કાંઈ પ્રશ્ન હોય તો જરૂર જણાવજો અને મટિરિયલ હોય તો મોકલતા રહેજો તમને વિડીયોમાં ક્રેડિટ આપી આપણે તમને જ મદદરૂપ થશું તો વિડીયો સારો લાગે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો